Audio Jungle. હેલો, કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? સુપ્રભાતમ. સંસ્કૃતની અંદર આજે આપણે પાઠ છે એ 19 કરવાનો છે અને પાઠનું શીર્ષક છે સત્યમ મયુરઃ. સાચે જ મોર છે. વાત તો એક નાનકડી જ છે, બરાબર, પણ એનો બોધ છે એ ખૂબ મોટો છે. આ પાઠ છે એ ભગવદ્ ઝુકિયમ નામના પ્રહર્ષણમાંથી જે લેવામાં આવ્યો છે અને આ એક પ્રકારનું એકાંકી એટલે કે ભજવી શકાય તેવું એક દિવસનું એકાંકી છે. તો આપણે એનો ટૂંકો પરિચય જોઈ લઈએ તો સંસ્કૃત રૂપકની અંદર સંસ્કૃતમાં 10 રૂપક છે. 10 રૂપક એટલે કે નાટક. આ 10 રૂપકમાંથી એક પ્રકાર એનો છે પ્રહસન, એક પ્રકાર છે એનો પ્રહસન. અને આ આનું કથા વસ્તુ કેટલી હોય છે? તો કે આ સંસ્કૃતમાં એની કથા વસ્તુ એટલે કે ભજવવાનું એક દિવસ પૂરતું મર્યાદિત હોય છે, બરાબર. હવે તમે જોશો કે આ પાઠ છે એ શેમાંથી લે યુરહ, તો એ પાઠ છે એ ભગવદ ઝુકિય આ નામનું એક પ્રહસન છે ને આ પાઠ છે એ આ પાઠ છે આ ભગવદ ઝુકિયમમાંથી લેવામાં આવેલો છે. હવે વાત એમ છે કે એક ગુરુ અને એક શિષ્ય હોય છે. હવે ગરીબ પરિવારમાં એક છોકરો જન્મેલો હોય છે એને એનું નામ છે એ સાંડિલ્ય હોય છે. સાંડિલ્ય છે એને સરળતાથી ખાવાનું મળી રહે અને કઈ મહેનત ન કરવી પડે એટલા માટે થઈ અને એ શું બની જાય છે કે ઘરબાર છોડી દે છે અને એક બૌદ્ધ સાધુ બની જાય છે. હવે બૌદ્ધ સાધુ બની જાય તો એમને એમ થાય કે ભિક્ષાવૃત્તિ કરી અને મારું નિર્વાહ ચલાવીશ. પરંતુ એના જે ગુરુ હોય છે એને વારંવાર ઉપવાસ કરવાની ફરજ પાડે છે. એટલે અહીંયા એને તો ખાવું જોઈએ છે એટલે વારંવાર ઉપવાસ કરવા પડતા હોય એટલે એ પંથ છે એ છોડી દે છે અને કોઈ એક બીજા છે એ ભિક્ષાવૃત્તિ કરતા હોય એવા ગુરુને આશ્રય જાય છે. અહીંયા પણ ગુરુ એને ઉપવાસ કરવાની તો ફરજ પાડે છે પરંતુ સાથે સાથે એને ભણવાની પણ એક ફરજ પાડે છે. એમનાથી પણ એને કંટાળો આવે છે. હવે ભણવું બાળકો ગમતું નથી એટલે હવે એક કેવા જુદા જુદા બહાના કાઢે છે અને એમાંથી શું હાસ્ય ઉત્પન્ન થાય છે તે આપણે જોવાનું છે. બીજી વસ્તુ એ કે બાળપણની અંદર માતા પોતાના બાળકને છે એ રડાવતો અટકાવવા માટે અથવા તો છે એને સુવડાવવા માટે કંઈક ને કંઈક છે એ ડર બતાવે છે. બાવો આવ્યો કે પોલીસ આવ્યો કે આવા તો કોમન વર્ડ્સ આપણે સાંભળતા હોઈએ છીએ, બરાબર. હવે બાળક ખબર નહીં એ ભાષા સમજી જતું હશે કે શું, એ તરત ચૂપ થઈ જાય છે. તો આવો ડર છે એ બાળપણનો મનની અંદર પેસી જાય, એ મોટો થતા પણ નીકળતો નથી, એ પણ આ પાઠની અંદર આપણને જાણવા મળે છે. તો આપણે આ પાઠ છે એ ભગવદ્ ઝુકિય નામનું પ્રહર્ષણ છે એમાંથી લેવામાં આવેલો છે. સંસ્કૃતમાં 10 પ્રકાર રૂપક છે એમાંના એક આ રૂપક 10 રૂપકમાંનું એમાંનું એક પ્રહર્ષણ છે. આ પ્રહર્ષણ એકાંકી એવું છે કે એક દિવસ માટે ભજવી શકાય એવું છે. આ પ્રશ્નો એટલા માટે કહેવાના કે માનો કે એક વાક્યમાં ઘણી વખત આવા પ્રશ્નો છે એ પૂછાઈ જતા હોય છે અથવા તો એક માર્કની અંદર પૂછાઈ જતા હોય છે. હવે આપ સૌ પાઠ્ય પુસ્તક ખોલીને બેસજો કે જેથી કરીને આપણે પાઠ છે આજે ભણશું, એનું ભાષાંતર કરશું, સંધિ શબ્દાર્થ અને ક્રિયાપદના રૂપો જોશું અને તમે છે એ સમાસ સાથે સાથે કરતા જજો અથવા તો જ્યારે લખો ત્યારે સમાસનો પોઈન્ટ છે એ લખી લેજો. સાંડિલ્ય સાંડિલ્ય ભો ભગવાન હે મહારાજ ઈદમ ઉદ્યાનમ. હવે સંધિ અહીંયા આવે છે ઈદમ ઉદ્યાનમ. હવે તમને ખબર જ પડી જાય છે અહીંયા ઉકારાન છે એટલે ઉદ્યાન આવશે, બરાબર. એટલે સંધિ કઈ રીતે છૂટી પડશે? બરાબર, ઈદમ વત્તા ઉદ્યાનમ. આ બગીચો છે. ઈદમ એટલે આ બગીચો છે. સાંડિલ્ય એનું નામ, જે શિષ્ય છે ને એનું નામ સાંડિલ્ય છે અને પરિવાજ્ર કહો એટલે સંન્યાસી જે એના ગુરુ છે તે. તો એમ કે કઈ વાંધો નહીં, ત્યાં ચાલતા જાય છે ભિક્ષા માંગવા માટે કોઈ એક ગામમાં. પણ એનો એક
સમય છે એ મુકરર કરેલો હોય છે, એ સમય પહેલા એ લોકો પહોંચી જાય છે. એટલે ગુરુ શું કહે છે પહેલા શિષ્યને શાંડિલ્યને કે ચાલ અહીંયા બગીચો છે ને તો આપણે થોડું ભણી લઈએ એમ, અને પછી આપણે એ ભણી અને વિદ્યા પ્રાપ્ત કરી અને ગામમાં છે ભિક્ષાવૃત્તિ માટે જશું. એટલે શાંડિલ્ય કહે છે કે આ બગીચો છે, તો એ સંન્યાસી એટલે કે એના ગુરુ કહે છે પ્રવિશ અગ્રતઃ, અગ્રતઃ એટલે આગળ, જો અગ્રતઃ પુરતઃ પૃષ્ઠતઃ, અગાઉ આપણે છે અલમ નમઃ એવા અવ્યયો જોયા એમાંનો જ એક આ અવ્યય છે. તો એમ કે છે પ્રવિશત અગ્રતઃ, પહેલા પ્રવેશ કરો. હવે આ પ્રવિશત પ્રવેશ કર બરાબર, એટલે શું આવશે તો કે પ્ર વત્તા વિશ થતું આવશે, અને પ્રવેશ કર એટલે આજ્ઞા આપે છે એટલે આજ્ઞાકાળ નું રૂપ આવશે બરાબર. આજ્ઞાકાળ પરસ્મય પદ અને મધ્યમ પુરુષ એક વચન, શું કામે તો કે કાંઈ પણ વિષને પ્રત્યય લાગ્યો નથી માટે. શાંડિલ્ય ભગવાન એવા પુરતઃ પ્રવેશ હતું, ભગવાન પુરતઃ એટલે પહેલા, જો અહીંયા અગ્રતઃ એટલે પણ પહેલા, પુરતઃ એટલે પહેલા પ્રવેશ હતું, પ્રવેશ કરો, પ્રવેશ હતું એ ગુરુને આજ્ઞા આપે છે કે તમે પહેલા પ્રવેશ કરો અને પછી હું પ્રવેશ કરી. અહીંયા પણ પ્રવત્તા વિશ્વાતું પણ અહીંયા પ્રત્યય આવ્યો તું, એટલે તું તામન તું આવે ને, એટલે આજ્ઞાકાળ આવશે પરસ્મય પદ આવશે, પણ અહીંયા પુરુષ વચન પુરુષ છે એ બદલી જશે, મધ્યમ પુરુષ અને એક વચન નું રૂપ છે એ થશે. હવે ત્યાર પછી આગળ અહમ પૃષ્ઠતઃ પ્રવેશામી, હું પૃષ્ઠતઃ એટલે પછીથી બરાબર, એનો અર્થ થશે પછીથી પ્રવેશ કરીશ, પ્રવિશામી. હવે અહીંયા મી પ્રત્યય થયો એટલે વર્તમાન કાળ થઈ જશે, ઉત્તમ પુરુષ એક વચન, અહીંયા ધાતુ એના એ જ રહેશે, પ્ર વત્તા વિશ ધાતુ, વર્તમાન કાળ, ઉત્તમ પુરુષ અને એક વચન નું રૂપ થશે. આગળ જુઓ પરિવાજ રકમ, કિમર્થમ કિમર્થમ બરાબર, કિમ શા વત્તા અર્થમ, શા માટે કે હું કેમ પેલા પ્રવેશ કરું. તો શાંડિલ્ય કહે છે પૌરાણિક્યા, એને પોતાના મનમાં જે કઈ વાત હતી ને ગુરુજીને કહી દે છે, પૌરાણિક્યા મમ માતુઃ, પૌરાણિકા એટલે કે પુરાણ જાણતી, મમ માતુઃ મારી માતા પાસેથી, સુતમ એટલે કે સાંભળેલું, અશોક પલ્લવાંતરમ નિરુદ્ધ, અશોક એટલે આસો પાલવ, પલ્લવ એટલે કે પાંદડા, અંતરમ એટલે પાછળ, આસો પાલવના પાંદડાની પાછળ નિરુદ્ધ એટલે સંતાયેલો, વ્યાગ્રહ વાઘ પ્રતિવસતી રહે છે, સુબહાનું આપે છે કે પુરાણ જાણતી મારી માએ મને એમ કીધું તો એની પાસેથી મેં સાંભળેલું કે જે આસોપાલવના વૃક્ષો છે આ બગીચાની અંદર એમના જે પાંદડા નીચે ખરેલા છે એની પાછળ છે વાઘ છુપાઈને રહે છે. અહીંયા પ્રતિવસતી, પ્રતિવસતી પ્રતિવત્તા વસ ધાતુ, તે પ્રત્યય છે એટલે હવે તમને ખ્યાલ આવી જશે કે પ્રતિવત્તા વિશ ધાતુ કાઢી લેજો, વર્તમાન કાળ અને અન્ય પુરુષ અને એક વચન નું રૂપ છે. હવે એ વાઘ રહે છે એટલે કે હું તો પેલા નહીં જ જાઉં બરાબર, તથા ભગવાન એવ પત્યથી મહારાજ, ભગવાન એવ ત્યાં પણ સંધિ છૂટી પડશે, ભગવાન વત્તા એવ પુરતઃ પ્રવિશતુ, પહેલા પ્રવેશ કરો, અહમ હું પૃષ્ઠતઃ પ્રવેશામી પછીથી પ્રવેશ કરીશ, હું પછીથી પ્રવેશ કરીશ. આ અહમ, અહમ એટલે હું બરાબર, એ શેનું રૂપ છે તો કે અસ્મદ નું છે, અસ્મદ સર્વનામ પ્રથમા એક વચન, અગાઉ આપણે મમ જોયું એ મમ છે એટલે કે મારી, મારી રી રૂ રા નો ની નું ના એવા પ્રત્યય આવે એટલે એ પણ અસ્મદ નું રૂપ હોય, પરંતુ એ ષષ્ઠી એક વચન નું રૂપ છે, એ પણ તમે જાણજો. હવે આગળ જાઓ શાંડિલ્ય બાડમ, ભલે પ્રવિશતિ પ્રવેશ કરે છે, પ્રવિશતિ આ પ્રવેશના જાજા રૂપ છે એટલે પ્રવત્તા વિશ થતું છે, અહીંયા તી પ્રત્યય છે અને અહીંયા પણ તી પ્રત્યય છે એટલે કોમન આ જ આવશે, માત્ર પ્રતિવત્તા વસ થતું ને પ્રવત્તા વિશ થતું જ ફક્ત બદલશે એટલે તમે અહીંયા એ લખજો બરાબર. હવે આગળ તતઃ પ્રવિશતિ શાંડિલ્ય, અને પછી છે પેલા શાંડિલ્ય છે એ પ્રવેશ કરે છે, પહેલા છે ગુરુજી પ્રવેશ કરે છે, પછી શાંડિલ્ય, શાંડિલ્ય શું બોલે છે અવિહા
ઓહો વ્યાઘ્રેણ ગૃહીતોસ્મિ, વ્યાઘ્રેણ એટલે વાઘે, ગૃહીતો પછી અવગ્રહની નિશાની સ્મિ, ખરેખર મને વાઘે ગૃહીતો એટલે તહ વત્તા અસ્મિ. હવે અસ્મિ છે અહીંયા મી પ્રત્યય, પેલા ક્રિયાપદના રૂપમાં તમે પ્રવેશ કરાવો હોય તો તમે થઈ શકે, મી પ્રત્યય વાળું આ છે એના જેવું અસ ધાતુ આવશે, બરાબર. હવે કે પછી છે કે અહીંયા શું કહે છે, મને તો વાઘે પકડ્યો, જેનાથી પકડાયું હોય થી થકી વળે, એટલે અહીંયા વ્યાઘ્રેણ છે ને એ વિભક્તિનું રૂપ છે, તૃતીય એક એકવચનનું રૂપ છે. મામ વ્યાઘમુખાત મોશ્ચયથ, મોશ્ચયથ એટલે છોડાવો, મોશ્ચયથ મને વાઘના મુખમાંથી છોડાવો, મુષ્ટ ધાતુનું આવશે, બરાબર. હવે છોડાવો એટલે શું કરે છે, આજ્ઞા આપે છે. હવે આજ્ઞાકારનું પરસ્મૈ પદનું છે કે આત્મને પદનું, એ તમે આ પ્રત્યય ઉપરથી તમારે ઓળખાવાનું રહેશે, જેમ આમ ઓળખાવાનું છે એ. હવે મને વાઘના મુખમાંથી છોડાવો, ખરેખર તો એને ભ્રાંતિ જ થઈ છે, વાઘે એને પકડ્યો નથી. અનાથઈવ વ્યાઘ્રેણ ખાદિતોસ્મિ, અહીંયા છે ગૃહીતોસ્મિ, જેવી રીતે છૂટું પડ્યું એવી રીતે છે ખાદિતોસ્મિ છે એ છૂટું પડશે, બરાબર. એ કે વાઘ છે મને ખાઈ જશે. ઇદમ ખલુ રુધિરમ પ્રસ્રવતી કંઠાત, જેમાંથી છૂટું પડવાનું એટલે કંઠાત એટલે અને મુખાત એટલે બંનેની છે એ પંચમી એકવચનનું રૂપ આવશે, એટલે કે એને કહે છે કે વાઘે મને પકડ્યો, મને ખાઈ છે ને, માટે આ મારા કંઠમાંથી એટલે કે ડોક કે ગળામાંથી છે રુધિર એટલે લોહી છે વહેવા માંડ્યું છે. પરિવાજરીક સાંડિલ્ય ન ભેતવ્યમ, ન ભેતવ્યમ સાંડિલ્ય, ડરીશ નહીં, ડરીશ નહીં. મયુરહ ખલુ એસહ, ખરેખર આ મયુરહ એટલે મોર છે. હવે ભેતવ્યમ એવું કીધું ને એટલે અહીંયા ઇવ્યમ પ્રત્યય આવ્યો, બરાબર. હવે તો એ કૃદંત આવશે, અને કયું કૃદંત આવશે, તો કે વિદ્યર્થ કૃદંત. કે તું ડરીશ નહીં, મોર છે. હવે એમને ખબર હતી કે આ કંઈક છે, પણ એ આંખો વીંચીને આ ગાર્ડન ની અંદર ગયો હતો એટલે એને ખબર નહોતી, એટલે એને ગુરુજીએ બતાવ્યું કે કંઈ નથી, આ તો મોર છે, ખડખડાટીને એને વાઘ માંડી લીધેલો. સાંડિલ્ય સત્યમ મયુરહ, સાચે જ મોર છે. પરિજવાજરક અથ કિમ, હા તો સત્યમ મયુરહ, સાચે જ મોર છે. યદિ મયુરહ ઉદ્ઘાટયામી અક્ષિણી, યદિ એટલે જો, મયુરહ મોર છે તો, ઉદ્ઘટયામી એટલે ઉઘાડું છું, અને અક્ષિણીનો અર્થ થશે આંખો, બરાબર. તો એ કે હું મારી આંખો છે એ ઉઘાડું છું, અત્યારે સુધી હું કર્યું હતું તો કે આંખો બંધ કરીને એને પ્રવેશ કર્યો હતો. પરિવાજરક છંદતઃ, ભલે સાંડિલ્ય અવિહા અવિધા, અરે રે દાસ્યા પુત્રો વ્યાઘ્રોહો મદભયેન, મભયેન બરાબર, મદ વત્તા ભયેન. હવે ભયેન છે ને એ તૃતીય વિભક્તિ છે, મદ એટલે મારું, કે મારા ભયથી શું કહ્યા એને કીધું, આગળ શું શબ્દ વાપર્યો કે દાસી પુત્રો હો, એટલે કે દાસી પુત્ર કોને કીધું, તો કે વાઘને. હવે સંસ્કૃતની અંદર આ એક હલકા પ્રકારનો શબ્દ છે, જેને આપણે ગુજરાતી અંદર ચોખ્ખા શબ્દોમાં કહીએ તો એને એક પ્રકારની ગાળ કહી શકાય, પણ સંસ્કૃતમાં હલકા પ્રકારનો શબ્દ છે. ખરેખર તો એ દાસી પુત્ર હોય જ ન શકે, એવું તો માનવમાં માનવ વસાહતમાં છે સંભવી શકે. એટલે અહીંયા વાઘને હલકો પાડવા માટે સાંડિલ્ય શું કહે છે કે દાસી પુત્ર વ્યાઘે મોરનું રૂપ લઈને, ગૃહિત્વા એટલે રૂપ લઈને, પલાયતે એટલે પલાયન થઈ ગયો. હવે અહીંયા ત્વા પ્રત્યય આવ્યો એટલે કયું થશે કૃદંત, તો કે સંબંધક ભૂત કૃદંત, બરાબર. એ કે વાઘનું રૂપ, મોરનું રૂપ લઈ અને વાઘ છે એ પલાયત એટલે નાસી ગયો, શેનાથી, તો સાંડિલ્ય એવી બડાસ મારે છે કે મારાથી ડરી ગયો એમ. પછી પોતે ને પોતે હસે છે, હી હી અને એવી રીતે હસે છે. પછી એ બગીચો જોવે છે, એના બધા વૃક્ષો જોવે છે, એટલે એ વર્ણન કરે છે શું, ચંપક, કદમ, સપ્તપર્ણ, ચંદન, તગર, ખદીર, કદલી સમવકીર્ણ, માલતી લતા મંડપ, મંડિતમ, સુખાવહો, અહો રમણીયમ ખલુ ઇદમ ઉદ્યાનમ, ઇદમ એટલે આ, ખલુ એટલે ખરેખર, ઉદ્યાનમ એટલે બગીચો, રમણીયમ એટલે કે ખૂબ જ સુંદર છે, રમણીયમ. અહીંયા પણ ઇયમ પ્રત્યય આવ્યો
એટલે આ જેમ વિદ્યર્થ કૃદન છે એમ આ પણ કયું કૃદન છે? વિદ્યર્થ કૃદન છે. હવે આગળ એને શું વર્ણન કર્યું? બધા જે વૃક્ષો હતા ને એ ચંપક, કદમ, સપ્તપર્ણી, ચંદન, તગર, ખદીર નો અર્થ થશે ખેર. ખેર કદલી સમવકિણમ એટલે કદલી નો અર્થ થશે કેળું, કેળાના વૃક્ષો થી છવાયેલું. માલતી લતા મંડપ, માલતી ની વેલ થી મંડપ છે એ કેવો છે? મંડિતમ, મંડિતમ નો અર્થ થશે સુશોભિત અથવા તો ખૂબ જ સુંદર. સુખાવહ, આ ઉદ્યાન આ બગીચો છે એ ખરેખર રમણીય એટલે સુંદર છે. પરિવાસરક, સંન્યાસી, મૂર્ખ, ક્ષણે ક્ષણે ક્ષીયમાણે શરીરે કિંમતે રમણીયમ. અરે મૂર્ખ, દરેક ક્ષણે સેકન્ડના ભાગમાં આપણું શરીર શું થાય? તો કે માણસનો જન્મ થાય ત્યારથી એ વૃદ્ધિ પામે છે. વૃદ્ધિ પામે છે એટલે શરીર છે એ નષ્ટ થવાને આરે આવે છે એટલે કે ક્ષીણ થાય છે. તો કે આ ક્ષીણ થતા શરીરમાં તને શું રમણીય એટલે સુંદર લાગે છે? આગચ વત્સ, આગચ આ વત્તા ગચ, આગચ આ વત્તા ગમ ધાતુ થશે. અને ઉપર આપણે કીધું ને એમ આજ્ઞાકાળ મધ્યમ પુરુષ અને એકવચન નું રૂપ છે. આવ વત્સ બેટા, બેટા તો આવ. પઠ તાવત, પઠ રૂપ, અહીંયા પઠ મૂકીએ તો પઠ પણ આની જેમ જ થશે. આજ્ઞાકાળ મધ્યમ પુરુષ અને એકવચન નું રૂપ પઠ તાવત, ત્યારે ભણ સાંડિલ્ય. ન તાવત પઠિષ્યામી, હું નહીં ભણું. હવે પઠિષ્યામી છે ને, પઠિષ્યામી શું બતાવ્યું? હું નહીં ભણું ક્યારે પણ, એટલે ભવિષ્યકાળ બતાવ્યો ને. અત્યારનો હોય તો વર્તમાન કાળ નો હોય, આજ્ઞા આપી તો આજ્ઞાકાળ હોય, અહીંયા ભવિષ્યકાળ. એટલે પઠ નું થશે પઠ ધાતુ, સામાન્ય સામાન્ય ભવિષ્યકાળ, અને ઉત્તમ પુરુષ એકવચન નું રૂપ છે થશે હું તો નહીં ભણું. તો પરિવાચક કહે છે કિમ અર્થમ, શા માટે? સાંડિલ્ય, પઠનસ્ય તાવત અર્થમ જ્ઞાતુમ ઈચ્છામિ. હવે એ શું કહે છે? મારે ભણવું હોય તો મારે પેલા ભણવાનો કે વિદ્યા પ્રાપ્તિ કરવાનો અર્થ તો જાણવો પડે ને. ઈચ્છામિ, ઈચ્છધાતુ વર્તમાન કાળ અને ઉત્તમ પુરુષ એકવચન પરસ્મી પદ નું છે. કે પઠન નો પેલા હું અર્થ જ્ઞાતુમ, જાણવા ઈચ્છો છો. હવે અહીંયા જ્ઞાતુમ એટલે અહીંયા હું આવ્યો? તુમ પ્રત્યય આવ્યો. તુમ પ્રત્યય આવ્યો એટલે કયું કૃદન થશે? હેત્વર્થ કૃદંત છે એ થશે. પેલા હું ભણવાનો અર્થ જાણું પછી ભણીશ. તો એને એના ગુરુજી સમજાવે છે. પરિવાચક એટલે સંન્યાસી કહે છે, પઠિત પાઠેહી, જે લોકો ભણી લીધું છે ને પછીથી જ ખરેખર છે એ લોકો કાલાંતર સમય જતા વિજ્ઞેયા જાણી શક્યા છે. પઠનાર્થાહ, પઠ પઠનાર્થાહ, પઠન વત્તા અર્થ, પઠન નો અર્થ છે એને ભણી લીધો ને અને જ્યારે જ્યારે એનો સમય આવ્યો છે ને ત્યારે એ સમજી શક્યા છે. બેટા અત્યારે તને ન સમજાય, એ લોકો જ્યારે ભણતા હતા ને ત્યારે એને ભણવાનો અર્થ નતો સમજાતો, પણ પછી એનો ભૂતકાળ થઈ જાય ને ત્યારે એને સમજાય કે ભણવું એટલે શું ને વિદ્યા પ્રાપ્તિની કિંમત છે શું છે. અહીંયા તમે જોઈ શકશો કાલાંતર, અંતર આવ્યું ને એટલે તમારા પાઠ્યપુસ્તકમાં કંઈક બીજો સમાસ આપેલો છે, પણ આપણી વ્યાખ્યા પ્રમાણે બીજો પદ છે એ અનંતરમ આવે. પાઠાંતરમ, કાલાંતરમ, જલસાયાંતરમ, ભાષાંતરમ, આ વિવિધ પ્રકારના આપણે ઉદાહરણો જોઈ ગયા છે, પણ આ પાઠની અંદર બે ઉદાહરણો છે, કાલાંતરમ અને પાઠાંતરમ. અનંતરમ જ્યારે બીજું પદ આવે ત્યારે હંમેશા કર્મધારય સમાસ છે એ હોય છે. અને પછી માનો કે તમારે પાઠ્યપુસ્તકમાં મિસ્ટેક છે અને એ પૂછાય અને બીજા કોઈ વિકલ્પ ન હોય તો આપણે એ વિકલ્પ છે લખવો પડે. તસ્માત પઠ તાવત, તો ભણ ત્યારે. સાંડિલ્ય, પઠનેનો કિમ ભવિષ્યતિ, પઠનેનો ભણવાથી કિમ શું, ભવિષ્યતિ થશે ભણવાથી શું થશે. હવે આ ભવિષ્યતિ છે ક્ષતિ પ્રત્યે એવો ને એટલે આપણે અહીંયા મે આવ્યો તો બરાબર. હવે અહીંયા ભવ, ભવ એટલે થવું અને હોવું, થવું હોવું એટલે ભવ ધાતુ આવશે, પછી સામાન્ય ભવિષ્યકાળ આવશે, અને અન્ય પુરુષ પરસ્મય પદ અને અન્ય પુરુષ એકવચનનું એ રૂપ થશે. એટલે
ભણવાથી શું થશે એટલે ગુરુજી પરિવાજરક એમને સમજાવે છે, સંન્યાસી શ્રુણુ સાંભળ, પઠનને વિના ન પ્રાપ્યતે વિદ્યા, ભણ્યા વગર, પઠને ન ભણ્યા વિના વગર ન પ્રાપ્યતે વિદ્યા, વિદ્યા પ્રાપ્ત થતી નથી. અહીંયા જુઓ વિના અવ્યય એવું આપણે અવ્યય શીખા છે, અને અવ્યય સાથે શબ્દ છે એ વાક્યની અંદર માનો કે વિના અવ્યય પ્રયોગ થયો તો એની સાથે કયો શબ્દ છે આવે, તો અહીંયા તૃતીયાનો વપરાણો એ તમારે વ્યાખ્યા યાદ કરવી પડે. એટલે તૃતીયાનો શબ્દ અહીંયા કયો છે, જ્યારે વિના આવ્યો એટલે વિના અવ્યય આવ્યો વાક્યમાં, તો અહીંયા તૃતીયાનો અર્થ થશે અઠને નો. ન વિદ્યા વિના સૌખ્યમ, વિદ્યા વગર છે એ સુખ નથી. પાછો વિના અવ્યય આવ્યો એટલે પઠન અકારાંત, એટલે પઠને નથી, પણ વિદ્યા છે એ આકારાંત છે એટલે વિદ્યયા થશે. બરાબર, આપણે સીતયા ને એવું જોયેલું વિભક્તિ. ન વિદ્યા વિના સૌખ્યમ, વિદ્યા વગર સુખ નથી. નરાણામ જાયતે ધ્રુવમ, માણસોમાં ચોક્કસ, માણસોમાં ચોક્કસપણે વિદ્યા વગર સુખ નથી. અતઃ અતો ધર્મ અર્થ મોક્ષ ભ્યો, અત ત્યાં સુધી છૂટી પડશે. અતઃ ધર્મ વત્તા અર્થ વત્તા મોક્ષે ભ્યઃ, માટે, અતઃ માટે ધર્મ અર્થ અને મોક્ષ માટે થઈ વિદ્યાભ્યાસમ સમાચરેત, વિદ્યાભ્યાસ છે એ કરવો જોઈએ. શા માટે થઈને, કારણ કે આ શરીર છે ને એ ધર્મનું સાધન છે, અને ધર્મ વગર કોઈ પ્રકારની શ્રદ્ધા પણ ઉત્પન્ન થતી નથી, અને કાર્ય કરવાનું મન પણ થતું નથી. એટલે માણસે ધર્મનું આચરણ કરવા માટે થઈ કર્મ કરવાનું, અને કર્મ કરશો તો આપણે અર્થ એટલે કે ધન પ્રાપ્તિ થશે, અને ધન પ્રાપ્તિ થશે તો આપણે કંઈક સારા કાર્યો કરશું તો મોક્ષ પ્રાપ્તિ થશે. આ માણસોનું જીવન છે એ ચાલ્યા કરશે, એટલે કે સારું જીવન છે એ ચાલ્યા કરશે, અને આપણે જીવનની સફળતા છે એનો આનંદ છે ચોક્કસપણે લઈ શકશું, અને સફળતા પ્રાપ્ત કરી શકશું. અહીંયા સમાચરે તો સંવતાચરે, સમાચરે તો ઇત પ્રત્યય આવ્યો એટલે વિદ્યર્થકાળ થશે. બરાબર, સંવતાચર ધાતુ થશે, અને આ વિદ્યર્થકાળનું રૂપ થશે. જો થોડા થોડા મેં તમને છોડી મૂક્યા છે એટલા માટે કે તમારે ઓળખાવવા પ્રયત્ન કરવો, કે જેથી કરીને આપણે આ પાછળના જે પ્રત્યયો છે ભૂલી શકાય નહીં. એટલે એટલું તમને કહું છું કે આ છે ને એ વિદ્યર્થકાળનું છે. અહીંયા જુઓ આ પાઠ છે એ આપણે પૂરો કરી દઈએ છીએ એક જ લેક્ચરની અંદર, પરંતુ આમાંથી તમને છે એ ગુજરાતીના પ્રશ્નો પૂછાય, અને આ જુદું જુદું થોડુંક વ્યાકરણ છે, વ્યાકરણ થોડુંક લાંબુ છે આની અંદર, એ વ્યાકરણ પૂછાશે, અને ઘણી વખત તમને વિવરણાત્મક નોંધ પૂછાઈ જાય. સાંડિલ્ય કરુલ્ય ઉદ્યાનનું વર્ણન, તો કે જે માલતીનું ને એ બધું કર્યું ને, આ રમણીય સુખાવ છે એનું વર્ણન, અથવા તો પઠનનો અર્થ છે એ સમજાવો. એટલે ગુરુજી જે પઠન એટલે કે ભણવાનો અર્થ જે એને સમજાવે છે, એટલે બે ત્રણ લીટીમાં આપણે પરિચય છે આપી દેવાનો છે. બરાબર, અથવા તો સાંડિલ્યની ડર, સાંડિલ્યનો ડર એટલે એ પાઠની અંદર તો આપેલો જ છે, અને સાથે સાથે આપણે આગળ જે વિષયાભિમુખ જોયું ને એની અંદર પણ આપેલો છે. તો આટલા પ્રશ્નો છે એ તૈયાર કરજો, અને સ્વાધ્યાયના પ્રશ્નો લખજો, ભાષાંતર લખજો, અને તૈયાર બધા કરજો. ઓલ ધ બેસ્ટ, થેન્ક યુ.